દેવગઢબારીયા ખાતે પંચાયત અને કૃષિ મંત્રી બચુભાઈ ખાબડની ઉપસ્થિતિમાં જિલ્લા કક્ષાના 15 ઓગસ્ટ કાર્યક્રમની ઉલ્લાસભેર ઉજવણી કરાઈ. દેવગઢ બારીયા ખાતે પંચાયત અને કૃષિ મંત્રી બચુભાઈ ખાબડની ઉપસ્થિતિમાં જિલ્લા કક્ષાના 15 ઓગસ્ટ કાર્યક્રમની ઉલ્લાસભેર ઉજવણી કરાઈ હતી. દાહોદ જિલ્લાના દેવગઢ બારીયા ખાતે સ્વર્ગસ્થ જયદીપસિંહજી રમતગમત સંકુલ ખાતે જિલ્લા કક્ષાના 15 ઓગસ્ટ દિવસની ઉજવણી પંચાયત અને કૃષિ મંત્રી બચુભાઈ ખાબડની અધ્યક્ષતામાં તેમજ કલેક્ટર યોગેશ નિર્ગુડેની ઉપસ્થિતિમાં યોજવામાં આવ્યો હતો. મંત્રીએ રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી. રાષ્ટ્રધ્વજને સલામી આપ્યા બાદ મંત્રીએ પોલીસ પરેડનું નિરીક્ષણ કરી અભિવાદન ઝીલ્યું હતું. પંચાયત અને કૃષિ મંત્રી બચુભાઈ ખાબડના હસ્તે જિલ્લા કલેક્ટર યોગેશ નિર્ગુણેને વિકાસના કાર્યો માટે ચેક એનાયત કરાયો હતો. શાળાઓના વિદ્યાર્થીઓએ દેશભક્તિ તેમજ આદિવાસી ગીતો પર સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરતા સમગ્ર વાતાવરણ દેશભક્તિમય બન્યું હતું. આ પ્રસંગે સાંસદ જશવંતસિંહ ભાંભોર, જિલ્લા પંચાયત પ્રમુખ કરણસિંહ ડામોર સહિત ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. એ યુગની અંદર વિકસિત ભારત, એમાં દેશના વડાપ્રધાન શ્રીમાન નરેન્દ્રભાઈ મોદી, ત્રીજી વારના દેશના વડાપ્રધાન અને 11મી વાર દેશના લાલ કિલ્લા પરથી આજે ધ્વજવંદન કરીને જનતાને સંદેશો પહોંચાડ્યો છે. અમારું ગુજરાત પણ 1947થી માંડીને ગુજરાતના 33 જિલ્લાઓની અંદર આ સ્વતંત્ર પર્વ ઉજવી રહી છે. એના ભાગરૂપે આજે મારા જન્મના જિલ્લા દાહોદ જિલ્લાની અંદર અને મારા મત વિસ્તાર દેવગઢ બારીયાની અંદર જિલ્લા કક્ષાનો 15મી ઓગસ્ટનો સ્વતંત્ર પર્વનો કાર્યક્રમ આજે ઉજવી રહ્યા છે. પ્રસંગે ઉપસ્થિત અમારા લોકપ્રિય સાંસદ શ્રીમાન જશવંતસિંહ ભાંભોરજી, અમારા જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી ડામોરજી, ગરબાડાના ધારાસભ્ય માન્ય ભાંભોર સાહેબ, વહીવટી તંત્રના તમામ અધિકારીગણ, સ્વૈચ્છિક સંસ્થાઓ, નગરજનો, ગામડામાંથી આવેલા તમામ આગેવાનો વડીલોની આગેવાની અંદર આજે આ પર્વ અમે ઉજવીએ છીએ. સાંસ્કૃતિક કાર્યક્રમ પણ આજુબાજુની શાળાઓએ કર્યો છે. આગામી દિવસોની અંદર દેશના વડાપ્રધાન શ્રીમાન નરેન્દ્રભાઈ મોદીએજી વિકસિત ભારતના સંકલ્પ સાથેની યાત્રાની શરૂઆત કરીને આઝાદ ભારતના 2047 અંદર ભારત પૂર્ણ વિકસિત થાય સમગ્ર દેશની જનતાને સંદેશો આપ્યો છે. એમ અમારો દાહોદ જિલ્લો પણ આગામી દિવસોની અંદર તમામ ક્ષેત્રે પ્રગતિ કરે અને વિકાસની દિશાની અંદર આગળ વધે. વહીવટીતંત્ર, ચૂંટાયેલા સંગઠનની પાંખ અને પ્રજા સૌ સાથે મળીને આવનારા દિવસોને સમગ્ર દાહોદ જિલ્લાના તમામ ક્ષેત્રોની અંદર પ્રગતિના વિશ્વાસ સાથે આજનો અવસર મેળવી રહ્યો છે. થેન્ક યુ. મુસ્તાક મફતનો રિપોર્ટ, એસ 9 ન્યૂઝ, દેવગઢ બારીયા. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ 9 ન્યૂઝ સાથે.